ભૂરી જર્સી પહેરી અને બ્લીડ બ્લુ નારા લગાવવાથી ક્રિકેટ પ્રેમી તો સૌ થઈ શકે છે પરંતુ ચાહત સાબિત કરવાનો અવસર ત્યારે આવતો હોય છે જ્યારે ખંજર વાગતું હોય ને તેમાંથી નીકળતું તમારું રક્ત એટલે કે લોહી એ ભૂરું હોય નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં ન્યુઝમાં આપનું સ્વાગત છે એક નજર રાતની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર સૌ કહી રહ્યા છે કે સ્વપ્ના ઉપર પાણી ફરી વળ્યું એક હારથી કોઈ હારતું નથી ને એક જીતથી ક્યારે કોઈ સિકંદર બન્યું નથી ગઈકાલે ફાઈનલની મેચ હાર્યા તમામ લોકોએ ભારતની ટીમ કાનો કેચ ક્યાં કાની સિક્સ તમામના વાઘ ગુનાની સાથે સાથે જ ક્યાંક અપેક્ષાઓ પણ આપણી જે હતી તે નિષ્ફળ રહી દર્શક મિત્રો ગેમ છે ગેમની અંદર ક્યારે કોની કેવી રીતે જીત થઈ શકે તે તમામ વસ્તુ સમય પર આધારિત હોય છે કદાચ રોહિત ચાલ્યા હોત અને સારો એવો સ્કોર કર્યો હોત તો ટીમ જીતત પરંતુ બોલરોનું શું બોલરોએ પણ સારી બોલિંગ કરી છે બેટ્સમેનો ન ચાલ્યા એક કમનસીબ સમજવાની બાબત છે પરંતુ ક્રિકેટ છે હાર જીત એની અંદર એક જીવન હોય છે ગઈકાલની ટીમ જ્યારે ફાઇનલ હારી ત્યારે તેઓને બદનામી કે તે લોકો વિશે ટીકા અને ચર્ચા કરવાને બદલે સમગ્ર ટુર્નામેન્ટ એટલે કે સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન જેટલી મેચો જીત્યા છે તેનો આભાર વ્યક્ત કરવો તેની પ્રશંસા કરવી તેની સરાહનીય બાબત સામે લાવી તે એક મુખ્ય બાબત છે અને તે જ સાચું ભારતીય હોવાનું ગૌરવ છે ફરી એકવાર ભારતની ટીમને સો સો સલામ કે અત્યાર સુધીની તમામ મેચો જીતી છે ફાઈનલ હાર્યા છે તેનું થોડું ઘણું દુઃખ છે પરંતુ નેક્સ્ટ ટાઈમ હજી ક્રિકેટ પૂરું થયું નથી એક નજર ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર કરોડો ક્રિકેટ પ્રેમીઓની આશા પર પાણી ફરી વળ્યું દશેરાના દિવસ જ ઘોડો ન દોડ્યો તેવી વાત ચર્ચાઈ રહી છે સતત દસ મેચ જીત્યા પછી ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય આ વાત કરતા થોડું ઘણું દુઃખ થાય છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી ક્રિકેટ પર મદાર આપણો હતો મજૂરોને પાઇપથી સૂકો મેવો મલ્ટીવિટામિન અને દવાઓ મોકલવામાં આવી છે ઉત્તરકાશીની ટનલમાં આઠ દિવસથી ફસાયેલા એકતાળીસ મજૂરોનો જીવાનો જંગ શહેરમાં વિવિધ સ્થળોએ મોટા સ્ક્રીન લગાવવામાં આવ્યા હતા ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ નિહાળવા માટે ક્રિકેટ રસિકો દ્વારા જ અનેક ખુલ્લી જગ્યાઓ પર મોટી વ્યવસ્થિત જ્યાં બેસી શકાય તેવી જગ્યાઓ પર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જેથી લોકો નિહાળી શકે ટ્રેનમાં વૃદ્ધ દંપતી ઊંઘી ગયું અને દાગીના મૂકેલી પર્સ ગાયબ થઈ ગયું ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે દિવાળીનો સમય ચાલી રહ્યો છે લોકો મુસાફરી કરવા જઈ રહ્યા છે ક્યાંક ટ્રેનમાં તો ક્યાંક બસમાં થોડા સાવચેતીથી પોતાના જ માલસામાન સાચવીને જ મુસાફરી કરજો

ન જેવી બાબતે જ ભાઈ અને બહેન વચ્ચે મારામારી થઈ છે વડોદરા ડિવિઝન ને દિવાળી છે લાખ મુસાફરી કરી છે ત્યારે દસ દિવસમાં ચાર પોઈન્ટ ભજનો ગાતા યુવાને બે સંતાનોની માતાને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું છે પતિ અને સંતાનોને મારી નાખવાની ધમકી પણ આપી છે હવે એક નજર દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર અમુક ક્ષણો એવી હોય છે જે ક્યારે ભૂલાતી જ નથી કેટલો લાંબો વર્લ્ડ કપ ચાલ્યો ઘણા બધા દિવસોમાં ઇન્ડિયા રમ્યું અને એક ભેંસ એવી નહોતી કે જેમાં ઇન્ડિયા હાર્યું નથી આના પરથી ઘણું બધું શીખવા એ મળે છે કે તમારી કોન્સ્ટન્ટ થતી જીત એ ક્યારેક તમારા ઓવર કોન્ફિડન્સ કે તમારા કોઈક નબળા પરિવળને કારણે હારમાં પણ પરિવર્તિત થઈ શકે છે લગભગ છતાળીસ દિવસના વર્લ્ડ કપમાં પિસ્તાળીસ દિવસ સુધી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન રહી છે અને ગઈકાલે જ અનેકની આશા ઉપર પાણી ફરી વળ્યું તેવા સમાચાર મળ્યા એટલે કે ફાઇનલ ટીમ ઈન્ડિયા હાર્યું નિરાશ થવાની જરૂર નથી ગેમ છે હાર જીત ચાલ્યા કરે મોદી સ્ટેડિયમ રેકોર્ડ બ્રેક 1.30 લાખ પ્રેક્ષકોથી છલકાયું ઉત્સાહમાં ગડા ઢૂબ રાત્રે નિરાશામાં ગરકાવ આટલા બધા લોકોની વચ્ચે તમારું પરફોર્મન્સ બતાવવું અને એ પણ સારું ખાવાનો ખેલ નથી ઓસ્ટ્રેલિયામાં રમાતી મહિલા ક્રિકેટ પર સટ્ટો રમાડનાર ફતેગંજથી જબ્બે ગઈકાલે અનેક સટોડિયાઓએ બાજી મારી છે ગુજરાત બિહારમાં ખાધાન્ય ઉત્પાદન ઘટ્યું છે દાડિયા મજૂરી કેરળમાં સૌથી વધુ વધ્યું છે રોકાણકારોને થીમેટ્રિક ફંડ્સની મદદથી જ ભારતની ફોરવર્ડ લુકિંગ થીમ સેક્ટરમાં જંપલાવાની તક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એકતાળીસ શ્રમિક ને બચાવવા જ હવે રોબોટ ની મદદ લેવાશે કોંગ્રેસ ઓલ આઉટ થઈ જશે વડાપ્રધાન મોદી કહી રહ્યા છે ગણતરી કરાવીશું તેવું રાહુલ કહી રહ્યા છે મચ્છરજન્ય રોગચાળો વખડ્યો છે ડેન્ગ્યુના પોઝિટિવ પંદર કેસો શંકાસ્પદની વાત કરીએ તો એકસો સવારે ઠંડી બપોરે ગરમી અને ત્યારબાદ મોડી રાત્રે ફરી ઠંડી વાગે છે બેવડી ઋતુ છે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે સાવચેતી રાખજો અને બહારનું ખાવા પર થોડીક લગામ પણ જરૂરી છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ભારતનો વિજય રથ વર્લ્ડ કપની ફાઇનલમાં ફાઈનલમાં ભારતીય ટીમને છ વિકેટ હરાવીને ઓસ્ટ્રેલિયાના માર્યો વર્લ્ડ કપ વિજયનો છગ્ગો મેદાનમાં ઘુસેલા યુવકની સઘન પૂછપરછ ખાલિસ્તાની કનેક્શન અંગે પણ તપાસ ગઈકાલે એક અજાણ્યો ઈશામ એટલે કે અજાણી યુવક મેદાનમાં દોડી આવ્યો હતો એક ક્રિકેટરને મળવા તેની ધરપકડ કરાઈ છે એસઓયુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલી મહિલા પ્રવાસીનું પર્સ પરત કરવામાં આવ્યું છે અંપાડ ગામની સીમમાંથી જુગાર રમતા છ ખેલીઓ ઝડપાયા છે છઠ પૂજા મહીસાગર અનેક તળાવના કિનારે છઠ પર્વની ઉજવણી કરવામાં આવી છે આણંદના રાત્રિ મેળાઓમાં રશિયાઓની જમાવત ચરોતરમાં માં બસો ચોવીસમી જલારામ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે

એક્ટેન્શન રૂમ માં ગોઠવાયેલા જે આવેલું એક્સરે મશીન બેન ઉપયોગી હાલત છે એસએસજી હોસ્પિટલમાં માં એનસીઓટી વિભાગ આ જે મશીનો છે કરોડો રૂપિયાના તે હાલ અત્યારે બેન ઉપયોગી હાલત જોવા મળી રહ્યા છે લલિત મોદી સાથેના સંબંધો પર સુષ્મિતા સેન ચોંકાવનારો ખુલાસો કર્યો છે સુષ્મિતા સેન અને લલિત મોદી સાથેના સંબંધોને લઈને તે ખૂબ ચર્ચામાં છે સુપરહિટ ફિલ્મ ધૂમના ડાયરેક્ટર સંજય ગઢવીનું મોર્નિંગ વોક દરમિયાન નિધન થયું છે યુપીમાં સર્ટિફિકેશન વાળી પ્રોડક્શનના વેચાણ પર પ્રતિબંધ મોદી સ્ટેડિયમ સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજ્યું છે ચાર નિર્દોષનો ભોગ લેનાર પલસાણની કિરણ ઇન્ડસ્ટ્રી ક્લોઝર નોટિસ વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સ નું ઓપનિંગ થશે આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલના ટ્રસ્ટના કૌભાંડો સામે જ તપાસ નો આદેશ છઠ પૂજાના વ્રત નો પ્રારંભ તળાવ અને નદી કિનારા પર વ્રતધારીઓનો જમાવડો જોવા મળ્યો છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ગઈકાલે જલારામ જયંતિ હતી અનેક મંદિરોમાં ધામધૂમપૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી છે મંદિરોમાં બસો ને ચોવીસ દીવડાઓની મહાઆરતી પણ યોજાય છે ભંડારા પણ થયા છે પૂજી જલારામ બાપાના બસો ને ચોવીસ જન્મોત્સવની ધામધૂમ અનેક જગ્યાએ ઉજવણી કરાઈ છે વર્લ્ડ કપની ફાઇનલમાં મોટા ભાગના સટોડિયાઓ રડિયા બુકીઓ તો કમાયા છે

છઠ મૈયાનું ભક્તિભાવ પૂર્વક પૂજન સંપન્ન થયું છે હજારો પરિવારો આમાં જોડાયા છે પત્નીની હત્યા કરનાર પતિને જ્યુડિશિયલ કસ્ટડી ભેગો કરવામાં આવ્યો છે રામનાથ ગામે શુક્રવારે આ એક ઘટના છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોહલી માટે વિશ્વ કપ યાદગાર અગિયાર મે ઇનિંગ્સમાં સચિન સહિતના દિગ્ગજોના વિક્રમ તેડ તોડ્યા છે